બનાસકાંઠા જિલ્લાની ધાનેરાન નગરપાલિકા કોરોના વાયરસની ચપેટમાં આવી ગઈ છે. હાલ દિવાળીના તહેવારને લઈ ધાનેરા શહેરમાં ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. તો આ તરફ ધાનેરા નગરપાલિકામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ધાનેરા નગરપાલિકા કચેરીને બંધ કરવામાં આવી છે. નગરપાલિકા કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ ઘણા બધા લોકોના સંપર્કમાં આવતા હોય છે, જેથી કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તેને લઈ હાલ પૂરતી કચેરીને બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ ધાનેરા પ્રાંત અધિકારીની સૂચના મુજબ ધાનેરા ચીફ ઓફિસર દ્વારા ધાનેરા શહેરીજનોને તહેવાર પર કોઈ પણ પ્રકારે તકલીફ ના પડે તે માટે 3 કર્મચારીઓ સાથે ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ધાનેરા નગરપાલિકા કચેરીના કર્મચારીઓ તેમજ ઓફિસનો નંબર ધાનેરા શહેરીજનો સુધી પહોંચાડી પાણી બાબતે, સફાઈ બાબતે તેમજ વીજળીને લગતી સમસ્યાના નિકાલ માટે મોબાઈલ પર ફરિયાદ નોંધી રજૂઆત સાંભળવા માટે પ્લાનિંગ કરાયું છે. સાથે દિવાળીના તહેવાર પર આગનો બનાવ ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ધાનેરા કંટ્રોલ રૂમ સંચાલક રામભાઈ સોલંકીએ ધાનેરા શહેરીજનો સાથે કરેલી વ્યવસ્થા વિશે વધુ માહિતી આપી હતી. નગરપાલિકા કચેરીમાં કામ કરતા કુલ 23 ઓફિસ સ્ટાફ છે, એમાંથી 6 કર્મચારીઓને તારીખ 10/11/2020 રોજ કોરોના પોઝિટિવ આવેલ છે. નગરપાલિકા કચેરી એ પબ્લિક રિલેટેડ કચેરી છે, એટલે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમારા ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, ઇન્સિડન્ટ કમાન્ડર શ્રી અને SDM સાહેબની સંયુક્ત વાટાઘાટો કરી અને આ કચેરી હાલ પૂરતી જે અતિ આવશ્યક સેવાઓ છે, પાણી છે, લાઇટ છે, સેનિટેશન છે અને લોકોને કંઈ ઇમરજન્સી જરૂર હોય તો એવા ડોક્યુમેન્ટ માટે કચેરીમાં વ્યવસ્થા માટે કર્મચારીઓની નિમણૂક કરી છે. બાકીના કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, એમના સીધા સંપર્કમાં છે એમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. વિશેષ કરીને અત્યારે તાલુકામાંથી પણ બહુ લોકો મોટી સંખ્યામાં દિવાળીના તહેવારને અનુલક્ષીને આવે છે, એટલે આમ ધાનેરા નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ટીમ બનાવી અને ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કની અમલવારી થાય એના માટે અમે એક ટીમ મોકલી છે. અમારો સ્ટાફ ફિલ્ડમાં પણ છે. નગરપાલિકા કચેરીમાં આકારણી પત્રકનો દાખલો છે, ખાસ કરીને પાણી સેનિટેશનને લગતી ફરિયાદો છે એનો ત્વરિત નિકાલ થાય એના માટે અમારો પાલિકાનો કંટ્રોલ રૂમ પણ ચાલુ છે. 0/27/48/222/142 જેનો નંબર છે. વિશેષ કરીને દિવાળી પર્વમાં ફટાકડા ફોડવાનું પ્રમાણ વધુ હોય છે. આજે પણ ધાનેરામાં એક આગનો બનાવ બન્યો છે રહેણાંક વિસ્તારમાં, તો સર્વે નગરજનોને ખાસ તાકીદ કરવામાં આવે છે કે બધા લોકો ખૂબ સાવચેતી રાખે, સુરક્ષા રાખે, તો નગરપાલિકાનું તંત્રને બધા લોકો સહયોગ કરે એવી અપેક્ષા છે. હાલ 25 તારીખ સુધી કચેરીમાં અતિ આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે, અન્ય કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. તમારી સેવામાં અમે લોકો તત્પર છીએ. આપ ગમે ત્યારે જે મોબાઈલ અમે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે એ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપની સેવાની કોઈ અગવડ ન પડે એ માટે તંત્રની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે.